લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ ઘડીઓમાં ચાલી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજકોટમાં લેવવા વર્સિસ કડવાના જંગમાં જાગો લેવવા જાગો પત્રિકા વિતરણ થતાં રાજકારણ થોડું ગરમાયું છે. અને આ બધા વચ્ચે રાજકોટમાં નવા રિંગ રોડ ખાતે સમસ્ત પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં મળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લેવવા કડવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ ઉદ્યોગપતિઓ, નેતાઓ, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના સંમેલનમાં શ્રી રૂપાલાએ પાટીદાર સમાજ સમક્ષ મતની માંગ કરી હતી અને સાથે સાથે કેન્દ્ર સરકારે કરેલા કામો પણ લોકો સમક્ષ રજૂ કર્યા હતા. આજે ફરી એક વખત જય શિવાજી જય ભવાનીનો નારો લગાવ્યો હતો અને કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરીને ભાજપ સરકારના વખાણ કરી આક્ષેપ કર્યો હતો કે નરેન્દ્ર મોદીની સરકાર ન હોત તો ભારતની પરિસ્થિતિ પાકિસ્તાનથી પણ ખરાબ હોત. રાજકોટના છેલ્લા એક મહિનાથી અલગ અલગ સમાજના સંમેલનો મળીને આશીર્વાદ આપે છે. આજે રાજકોટના આંગણે સમસ્ત પાટીદાર સમાજનું એક ભવ્ય ઐતિહાસિક સંમેલન